أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لأهله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. مالا سامرنا رو فريبار تمالي سمكش ماي رمضان المباركونا درسوني پیش کرتا آج ساتھ مليني اپنے چھٹا درس ني اندر داخل تھئی شون اني اپنو بشي کوئی تھی اجان نتی کہ رسول کریم محمد صلی اللہ علیہ وآلہ وسلم ني કરેલી વસિયતો અને નસિયતો મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબને જે હતી એમાંના અમુક અલ્ફાઝો યા કથનો યા હદીસોને તમારી સમક્ષ પેશ કરવાની આપણે કોશિશ કરી રહ્યા છે. એટલે આજના દહાડે ઇન્શાઅલ્લાહ તઆલા છઠ્ઠા દર્શ અને છઠ્ઠી હદીસ મુતાબિક આપણે મૌલાએ કાયનાતને કરેલી વસિયતનો એક ટુકડો તમારી સમક્ષ પેશ કરીએ. રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાયો, કહ્યું યા અલી, અય અલી. અઝાને મુહતરમ, તમે જોયું જેટલી હદીસો આપણે બયાન કરે છે, હરેક હદીસ આ જ શબ્દોથીને શરૂ થાય છે, અય અલી, અય અલી, અય અલી. યાને કે રસૂલ મૌલાએ કાયનાતને આ નસિયતો અને વસિયતો કરે છે, કહ્યું યા અલી, અય અલી. સબાતુમ મન કુન્ના ફીહે ફકદ ઇસ્તકમલા હકીકતુલ ઈમાન. અય અલી, સાત એવી સિફતો છે, એ અગર બંદાની અંદર આવી જાય તો એનું ઈમાન જે છે સંપૂર્ણ થઈ જાય, એનું ઈમાન જે છે પૂરું થઈ જાય, એનું ઈમાન એ કામિલ થઈ જાય. પણ કેવી રીતે કામિલ? હકીકતુલ ઈમાન, સાચું જે ઈમાન જે છે એનું એ સંપૂર્ણ થઈ જાય. વા અબવાબુલ જન્નાહ મુફતિહતુન લહ, અને ખુદાને કરીમ જન્નતના દરવાજાઓ જે છે ના એના માટે ખુલ્લા રાખી દઈ શકે એમ છે. પણ આ સાત સિફતો કઈ છે? મૌલાએ કાયનાત ને રસૂલે કરીમ બયાન કરતા પહેલી વસ્તુ બયાન કરી, કહ્યું મન અસબગા વુદુઅ, જેણે પોતાના વઝુને સારામાં સારી રીતે અંજામ આપ્યું. બીજું વા અહસના સલાતે, જેણે પોતાની નમાઝને સારામાં સારી રીતે અંજામ આપી. ત્રીજું વા અદ્દા ઝકાત માલે, જેણે પોતાના માલમાંથી ને ખુદાની રાહમાં ઝકાતને અદા કર્યું. ચોથું વકફા ગદબ, જેણે પોતાના ક્રોધને ગુસ્સાને કાબુમાં લઈ લીધો, દબાવી લીધો. પાંચમું વસજન લિસાન, જેણે પોતાની જબાનને બંધ કરી નાખી, કેદખાનાની અંદર સિજન યાને કે કેદની અંદર બંધ કરી નાખી. છઠ્ઠું વઇસ્તગફર લિઝંબે, જેણે પોતાના ગુનાહો માટે ખુદાની બારગાહમાં ઇસ્તગફાર માફીઓ માંગી. અને સાતમું વઅદ્દન નસીહતા લિઅહલી બૈતે નબીયે, અને જેણે ખુલુસની સાથે અહલે બૈત અલૈહિમુસલામ અને એમની જે આલુ આયાલ છે, અહલે બૈત અલૈહિમુસલામ છે, એની દિલો દિમાગથી ને દિલો જાનથી ને ખુલુસની સાથે એની ઇતાઅત કરે, એની મુવદ્દત અને મોહબ્બતનો દાવો જે કરતો હોય એના ઉપર સારી રીતે ઉતરે. અઝીઝો, પહેલી વસ્તુ શું હતું? મન અસબગ વુદુઅ, એના માટે ફાયદો શું બતાવ્યો હતો રસૂલે કરીમે? કે જે આને કરશે એનું ઈમાનની હકીકત પૂરી થઈ જશે અને જન્નતના દરવાજો એના માટે ખુલ્લા થઈ જશે. પહેલું હતું અસબગા વુદુ, એના વઝુને સારી રીતે કરે. આજે જો અહીંયા ઘણું કહેવાનું છે, પણ મને એમ થાય છે કે એક વસ્તુ તરફ જ ઈશારો કરું. આપણે થોડો વિચાર કરીએ, આપણે જ્યારે વઝુ કરીએ છીએ આપણી ઝહેનિયત શું હોય છે? અગર આ ઝહેનિયતને સારામાં સારી રીતે વઝુને અંજામ દેવું છે તો શરિયતે આપણા માટે એના તરીકાઓ રાખ્યા છે. એમાંનો સારામાં સારો ને નાનામાં નાનો તરીકો શું છે? કે ઓછામાં ઓછું જ્યારે વઝુ કરે તો વઝીને જે દુઆઓ છે એને અંજામ આપે, એને યાદ કરીએ, એના બારામાં મનન કરીએ, તો પોતમેળે મારું તમારું વઝુ જે છે એ બહેતરથી બહેતર વઝુ થઈ જશે અને આ વઝુ કુરબતન ઇલલ્લાહ સારી રીતે બનશે. બીજો મસલો હતો વા અહસના સલાત, કે જે પોતાની નમાઝને બહેતરથી બહેતર અંજામ આપે. હર કોઈ જાણે છે, કોઈ ઉપર આપણે તોહમત નથી નાખી શકતા, પણ હર કોઈ જાણે છે કે આપણી પડેલી નમાઝ કેવી હોય છે, દિલ બીજે ક્યાંય હોય છે, નમાઝની અંદર જીવ નથી હોતો. અને ખાસ કરીને રસૂલના જમાનામાં આવી નમાઝો પસાર થઈ ગઈ છે કે જ્યારે કોઈ મસ્જિદની અંદર બંદો ઉઠબેસ ઉસબેસ કરતો હતો તો એના માટે રસૂલે કહ્યું કે આની નમાઝ નખરીલ ગુરાબ છે, આની નમાઝ એવી છે કે જે પ્રમાણે એક જાનવર ઉડતું પંખી જેને કાગડો કહેવામાં આવે એનું નખર છે, એની ચાંચ જે પ્રમાણે ચાલતી હોય, દાણા ઉપર ચાલતી હોય, ઉઠબેસ ઉઠબેસ ઉઠબેસ, આવી નમાઝ અગર કરે આપણે
તું જે ફાયદાઓ છે નહીં મળે. એટલે રસૂલે કહ્યું વાહસના સલાત, નમાઝની ઇતમેનાનની સાથે આરામની સાથે હંમેશા મારી તકરીરો મજલિસોની અંદર કહું છું કે આજના મુસલમાન ઉપર આપણે નજર કરીએ તો એની જિંદગીમાં હરેક મામલાની અંદર એ સુધારો લાવે છે. એની જિંદગીમાં રોઝાઓની અંદર સુધારો, કુરાનની અંદર સુધારો, હજ્જ ઝકાતની અંદર સુધારો, હરેક વસ્તુની અંદર સુધારો. એક મજલૂમ વસ્તુ છે એની નમાઝ છે. જેમ નમાઝ નાન પરથી શીખતો આવ્યો છે એમ જ નમાઝને અંજામ આપે છે, એમાં સુધારવાની કોશિશ નથી કરતો. હાલાકી રસૂલે શું કહ્યું, અય અલી, જેણે આ સાત વસ્તુને એની જિંદગીની અંદર પ્રાપ્ત કરી લીધી એની હકીકતે ઈમાન જે પૂરું થઈ જશે. તો બીજું હતું વાસના સલાત, અને બીજો પણ તરીકો છે આરામ આરામની જ ફક્ત નમાઝ નહીં, નમાઝની અંદર જેમ બને એમ મુસ્તાબ કાર્યોનો સમાવેશ કરી. ત્રીજું વસ્તુ તો વાદા ઝકાત માલ, પોતાના માલમાંથીને અલ્લાહની રાહમાં ઝકાત આપે. ઝકાતનો શબ્દ એટલે શું, પોતાના માલને પાકો પાકીઝા કરે. આપણી શરિયતની અંદર ઝકાતના ઘણા પ્રકાર છે. આ ઝકાતની અંદર હોમ્સ પણ છે. આ અગર આપણે આના ઉપર અમલ કરશો તો આ કરેલો વાયદો આપણને નસીબ થશે કે હકીકતમાં જિંદગીની અંદર જે હોમ્સ દેનારાઓ છે, હોમ્સના પાબંધ છે, એ એવા લોકો છે કે જેના માટે આ સનદ લાગશે કે શું ઇસ્તકમલા હકીકતુલ ઈમાન, આ લોકોનું ઈમાન જે છે ને એ હકીકતના મર્તબા સુધી પહોંચી ગયું છે. ચોથું બયાન કર્યું તો વકફવા ગઝબ, પોતાના ગુસ્સાને કામમાં ન લાવવું બલકે એના ઉપર કાબુ પામી લેવું. આ આપણે પહેલા દર્શમાં આના બારામાં ચર્ચા કરી લીધા છે કે આપણને ગુસ્સા ઉપર કાબુ રાખવાનું છે. છતાં એમાં મેં હદીસ પાછી યાદ કરાવી દઉં, છતાં એમાં મેં અરશાદ ફરમાવ્યો હતો અને કહ્યું હતું મન લમ યમ લેક ગઝબ લમ યમ લેક અકલ, જે પોતાના ગુસ્સા ઉપર કાબુ ન રાખી શકે એને બાંધી ન શકે એ એમ લખી લે કે એને પોતાની અકલ ઉપર પણ કાબુ નથી. પાંચમું વસજના લિસાન, જેણે પોતાની જબાનને બંધ કરી રાખી. અઝાને મુહતરમ, રમઝાન અલ મુબારકમાં ઘણા અમલ છે પણ હર હદીસની અંદર તમને મળશે કે બંદાને રમઝાન અલ મુબારકની અંદર આ જબાનને કેટલી સાચવવાની છે, બોલવા પહેલાં કેટલો વિચાર કરવાનો છે કે સામાવાળાને માઠું ન લાગી જાય, સામાવાળાને દુઃખ ન લાગી જાય, આ જબાનથીને એવા વાતો ન નીકળી જાય કે જે નથી કરવાની, જેની અંદર ગીબત છે, તોહમત છે, વગેરે વગેરે અપશબ્દો છે, બેશરમીના શબ્દો છે. એટલે કહ્યું ઈમાનનો અગર દરજ્જો અંતિમ મને ખપે છે વસજના લિસાને રસૂલે કહ્યું. છઠ્ઠી વસ્તુ હતું વઇસ્તગફર લિધંબે, અઝાને મુહતરમ, જે પોતાના ગુનાઓ માટે માફી માંગે. માય રમઝાન મુબારક જ્યારે આવ્યો છે ને તો રસૂલે કરીમનો સહાબી જ્યારે રસૂલ કરીમને સવાલ કરે છે યાર રસૂલલ્લાહ, આ મુબારક મહિનાની અંદર સારામાં સારું કામ શું છે, તો રસૂલનો જવાબ હતો કે ગુનાઓથી બચવું. તો જવાબ મળ્યો હતો કે આટલું આસાન છે, રસૂલે કહ્યું એટલું આસાન નથી. હા અઝાને મુહતરમ, પોતાના ઈમાનને કામિલ દરજ્જા સુધી અગર પહોંચાડવું છે તો આ સિફતના બારામાં મનન કરવું જોશે કે હાલતે અને ચાલતે ઇસ્તગફારુ લિધંબે, ખુદાય અમારા ગુનાહોને માફ કરી દે, ખુદાય અમારી કોમના ગુનાહોને માફ કરી દે. ડગલ્યાને પગલે રસૂલ જેવા રસૂલ માસૂમ ખાતમે મુરસલીન જે છે અંબિયોના સરદાર છે એના માટે મળે છે કે રસૂલ ખુદા દિવસની અંદર 70 વખત ખુદાની બારનો ઇસ્તગફાર કરતા. તો હું તો અદના મુસલમાન છું, મારી પણ આ જવાબદારી બને છે. અને સાતમો અમલ હતો વઅદન નસીહત અલી અહલે બેઇત નબીએ, પોતાના રસૂલની મોહબ્બત મુવદ્દત ખુલુસની સાથે ઇતાઅત એની કરે તો આનાથી એની ઈમાન જે છે એ સંપૂર્ણ થઈ જશે. અને કેમ ન થાય, ઈમાન તો ખુદા માટે હોય, આ રસૂલની યા અહલે બેઇત અલી મુસલામની મુવદ્દત એની ઇતાઅત કરવાથીને આટલો દરજ્જો કેમ મળી જાય. હું કહું છું આનો જવાબ આસાન છે, એક કુરાન મજીદના આયતને બયાન કરીએ જે આ ફકરાનો નિચોડ બની જશે કે જેનાથી આપણને ખબર પડે કે રસૂલ અહલે બેઇત અલી મુસલામનો ખુદાની બારગાહમાં દરજ્જો કેટલો છે. ભલે ઈમાન ખુદા ઉપર લાવવાનું છે પણ ખુદા પોતે શું કહે છે કુરાન મજીદમાં પરવરદિગારે આલમ સૂરે નિસાની 80 આયત પર ઇરશાદ ફરમાય છે કે બિસ્મિલ્લાહિ રહમાન રહીમ મન યુતીઉ રસૂલ ફકદ અતા અલ્લાહ, જે રસૂલની ઇતાઅત કરે છે ઈ
اللہ نے اطاعت کرے لی لکھا شے معلوم پڑیو کہ رسول و آل رسول اہل بیت علیہ السلام نے اپنے اگر چاہیے چھے اینی ولایت تو کلمو اپنے پڑیے چھے تو جے پرمانے علوکو میں حکم کریو چھے خلوص نہیں ساتے ایمنا کہوا مطابق اپنے چاہیے نتیجو اینی کر شے کہ اپنے ایمان سمپور کمال حقیقت نا موقع اوپر پہنچی جشے خدا نے بارگاہ دعا کر کہ خدایا ماہ رمضان المبارک نو آ مبارک دیوسو چھے ایمنی اندر تو ہمیں توفیق آپ کہ ہمیں ہمارا ایمان نے بہتر تھی بہتر بناویے هذا والحمد لله رب العالمين ربنا تقبل منا انك انت السميع العليم